મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, આજના વિડીયોમાં આપણે તલાટી અને જુનિયર ક્લાર્ક મોડલ પેપર નંબર 5 જોઈશું. આની પહેલાં મેં 4 મોડલ પેપર અપલોડ કરેલા છે, જો તમારે તે જોવાના બાકી હોય તો તે પણ જોઈ લેવા. વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આ રીતના ઉપર પ્રશ્ન અને નીચે ઓપ્શન આપેલા હશે. તમારે વિડીયો પાઉઝ કરી અને ઓપ્શન વાંચી જવા અને તમારો જવાબ નક્કી કરી લેવો. ત્યારબાદ તમારે જે જવાબ આવે છે તે જોવો, જેથી તમારે વધારે પ્રેક્ટિસ થઈ શકે. તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ જોડ યથા યોગ્ય નથી? તેનો જવાબ આવશે બી ઓપ્શન, બૌદ્ધ સ્તૂપ, સાંચી જે મહારાષ્ટ્રમાં તે ખોટું છે. એ સિવાયના 3 સાચા છે. બૌદ્ધ સ્તૂપ દેવની મોરી અરવલ્લીમાં આવેલું છે ગુજરાતમાં. ત્યારબાદ બૌદ્ધ ગુફા, ખંભાલીલાની જે ગુફાઓ છે તે રાજકોટમાં, અને સારનાથનો સ્તંભ તે ઉત્તરપ્રદેશમાં આવેલો છે. ત્યારબાદ 2, ગિરનારની તળેટીમાં કયા રાજવીના શિલાલેખો છે? તો જવાબ આવશે ઉપરના તમામ, સ્કંદગુપ્ત, રુદ્રદામા અને સમ્રાટ અશોક ત્રણેયના શિલાલેખો તે જૂનાગઢની અંદર ગિરનારમાં આવેલા છે. 3, અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? જવાબ બી, સીદી બશીરની મસ્જિદમાં. 4, અંબાજી પાસેથી કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? જવાબ વિમલ મંત્રીએ કુંભારિયાના દેરા બનાવેલા છે. કુંભારિયાના જૈન મંદિરો એટલે કુંભારિયાના દેરા. ત્યારબાદ 5, સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે, જે આપણે ગુજરાતનો સુવર્ણ કાળ કહી શકીએ તેવા? જવાબ આવે છે ડી ઓપ્શન, સોલંકી વંશ. 6, જૂનાગઢની આરજી હકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું? જવાબ સામરદાસ ગાંધી, જે જૂનાગઢને આઝાદ કરાવવા માટે આરજી હકુમત બની હતી તેના વડાપ્રધાન સામરદાસ ગાંધી હતા. 7, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો કેટલા રૂપિયાનો વધારાનો વેરો લાદી દીધો હતો? તો જવાબ આવશે 2.50 રૂપિયા, 2.50 એટલે કે 2.5 રૂપિયાનો વેરો એટલે કે ટેક્સ વધારે લગાવવામાં આવ્યો હતો, જેના લીધે બોરસદ સત્યાગ્રહ થયો. નેક્સ્ટ 8, વિનોદ કિનારીવાલા હાથમાં ત્રિરંગો ઝંડો લઈ સ્વાતંત્ર્ય સંગ્રામમાં કયા સ્થળે ગોળીથી વિંધાઈ શહીદ થયા હતા? જવાબ આવશે ગુજરાત કોલેજ અમદાવાદ. ત્યારબાદ 9, નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક. જો મિત્રો, અહીં ગાંધીજી નહીં આવે, કોણે શરૂ કર્યું હતું? તો શરૂ છે તે ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. 10, નીચેના બનાવોને સમયાનુક્રમમાં ગોઠવો. તો એમાં જવાબ આવશે એ ઓપ્શન, 2, 1, 4, 3, એટલે કે પહેલાં ખેડા સત્યાગ્રહ, પછી બોરસદ સત્યાગ્રહ, પછી બારડોલી સત્યાગ્રહ અને છેલ્લે ધરાસણા સત્યાગ્રહ થયો હતો. નેક્સ્ટ 11, ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? એનો જવાબ આવશે રાજકોટ જિલ્લામાં, ગોંડલ નજીક રોજડી આવેલું છે. 12, ક્યું વિધાન સત્ય છે? તો જવાબ આવશે બંને સાચા છે, પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761માં અને પ્લાસીનું યુદ્ધ 1757માં, એ બંને વિધાન સાચા છે. 13, મોગલ સામ્રાજ્યમાં ગેટવે ઓફ મક્કા તરીકે ક્યુ બંદર જાણીતું હતું? જવાબ આવશે સુરત, ગેટવે ઓફ મક્કા. 14, વૈદિક સમયના સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે? તો જવાબ આવશે સિંધુ નદીનો. 15, કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે એની બેસન્ટ. 16, નીચેનામાંથી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે? જવાબ તક્ષશિલા સ્તૂપ, જે ધર્મ
ધર્મરાજિકા સ્તૂપ તરીકે પણ ઓળખાય છે જે તક્ષશિલામાં છે. ત્યારબાદ 17, રશિયામાં ક્યારે ક્રાંતિ થઈ, જે રશિયન ક્રાંતિ છે તે ક્યારે થઈ? જવાબ આવશે એ ઓપ્શન 1917માં. ત્યારબાદ 18, એરિસ્ટોટલના ગુરુ કોણ હતા? જવાબ આવશે પ્લેટો. ત્યારબાદ 19, ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો જવાબ આવશે 8. રાજુભા અમે જાસુ ગામ, આ સૂત્ર યાદ રાખો, એના ઉપરથી તમને 8-8 મહાનગરપાલિકાઓ યાદ રહી જાય, અથવા તો ગુજરાતના મોટા મોટા સિટી છે તેના નામ યાદ રાખી લો તો પણ તમને 8-8 મહાનગરપાલિકાઓ યાદ રહી જશે. ત્યારબાદ 20, કઈ નદીનું ઉદ્ભવ સ્થાન અમરકંટક છે? જવાબ આવશે, ઉપરનામાં 8, નીચેનામાં જવાબ આવશે નર્મદા. ત્યારબાદ 21, ધ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે ક્યાં સ્થળે આવેલી છે? જવાબ વડોદરામાં. ધ નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલવે એ વડોદરામાં આવેલી છે. 22, જરદોશી કામ માટે કયું શહેર જાણીતું છે? જવાબ સુરત. જરદોશી કે જરી કામ માટે કહે તો પણ સુરત આવશે. ત્યારબાદ 23, પાટણ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ સરસ્વતી નદીના કિનારે પાટણ આવેલું છે. 24, દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી છે ગોદાવરી. 25, ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? જો મિત્રો વિસ્તારની, વસ્તીની દ્રષ્ટિએ, તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, અને વસ્તીની દ્રષ્ટિએ પૂછે તો જવાબ આવશે રાજસ્થાન. 26, ક્યા દેશના સમુદ્રમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે? જવાબ આવશે કોલંબિયા અને કેન્યા, એના સમૂહમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. 27, ફિજી ટાપુ કોનો ભાગ છે? જવાબ આવશે પોલિનેશિયાનો. 28, નીચે દર્શાવેલ કઈ જોડી સાચી નથી? તો જવાબ આવશે ડેરીનો દેશ ન્યૂઝીલેન્ડ તે ખોટું છે, કેમ કે ડેરીઓનો દેશ છે એ ડેનમાર્ક છે, જ્યારે ત્રણે ત્રણ બીજા સાચા છે. સફેદ હાથીઓનો પ્રદેશ થાઈલેન્ડ, હિન્દ મહાસાગરનું મોતી શ્રીલંકા, અને લવિંગનો ટાપુ ઝાંઝીબાર, અને ડેરીઓનો દેશ તે છે ડેનમાર્ક, આ ખોટું આપેલું છે. ત્યારબાદ 29, ઘડતર અને ચણતર કોની આત્મકથા છે? જવાબ નાનાભાઈ ભટ્ટની આત્મકથા છે ઘડતર અને ચડતર. 30, ટોલ્સટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં રૂપાંતર કોણે કર્યું? જવાબ જયંતી દલાલે કરેલું, ટોલ્સટોયની વોર એન્ડ પીસનું ગુજરાતીમાં રૂપાંતર. 31, શબ્દાનુશાસન ગ્રંથના લેખક કોણ છે? જવાબ હેમચંદ્રાચાર્ય. 32, કવિ નાનાલાલનો દલપતરામ સાથેનો શો સંબંધ હતો? તો જવાબ આવશે બાપ દીકરાનો. ત્યારબાદ 33, 20મી સદી સામયિકના તંત્રી કોણ હતા? જવાબ આવશે હાજી મોહમ્મદ અલારખા શિવજી, તે 20મી સદી સામયિકના તંત્રી હતા. 34, જ્ઞાતિ નિબંધ લેખક કોણ છે? જ્ઞાતિ નિબંધના લેખક કોણ છે? તો જવાબ આવશે દલપતરામ, તેમણે જ્ઞાતિ નિબંધ લખેલો. નેક્સ્ટ 35, સત્યપ્રકાશ સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? જવાબ આવશે કરશનદાસ મૂળજી દ્વારા સત્યપ્રકાશ એ સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. 36, આઈને અકબરી અને મિરાતે સિકંદરીનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? જો મિત્રો અહીં ગુજરાતી અનુવાદની વાત છે તો જવાબ આવશે બાલાશંકર કંથારિયા, સી ઓપ્શન. 37, જોડકા જોડો, તો એમાં જવાબ છે બી ઓપ્શન. પીમાં 3, એટલે કે પન્નાલાલ પટેલ, એમાં આવશે માનવીની ભવાઈ. ક્યુમાં 4, એટલે ઝવેરચંદ મેઘાણી, એટલે કે સૌરાષ્ટ્રની રસદાર. ત્યારબાદ આરમાં આવશે 2, એટલે કનૈયાલાલ મુનશી, તો ગુજરાત નો નાથ આવશે. અને એસમાં આવશે 1, ગોવર્ધનરામ ત્રિપાઠી, તો સરસ્વતી ચંદ્ર, જે મહાનવલકથા તેમણે લખેલી.
ત્યારબાદ આપણે આગળ વધીએ. 38 ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવ જનતો તેને રે કહીએ ની રચના કોણે કરી હતી? જવાબ આવશે ડી ઓપ્શન, નરસિંહ મહેતા. 39 શું સા પૈસા ચાર એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો? તો જવાબ આવશે પ્રેમાનંદ. તેમણે પ્રતિજ્ઞા લીધેલી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને માન સન્માન નહીં મળે ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું, તે આપણા પ્રેમાનંદ. 40 પ્રામાણિકતાથી ધંધો કરતા હોવા છતાં પોતાના પર બહેન અને બાદશાહ બંનેએ અવિશ્વાસ વ્યક્ત કરતા ખૂબ જ વ્યતીત થઈ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો. તેનું નામ છે અખો. જવાબ આવશે બી ઓપ્શન. ત્યારબાદ 41 કવિશ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. તો ઉમાશંકર જોશીનું પૂરું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશી, જે ડી ઓપ્શનમાં આપેલું છે. 42 પ્રસિદ્ધ કાવ્ય કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાય છે ના સર્જકનું નામ જણાવો. જવાબ મણિલાલ નભુભાઈ દ્વિવેદી. ત્યારબાદ 43 ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? જો મિત્રો અહીં રાજ્યસભાના સભ્યની વાત છે તો જવાબ આવશે ઉમાશંકર જોશી. ત્યારબાદ 44 અને બંધારણ સભાના કીધા હોત સભ્ય કોણ હતા? તો જવાબ આવે કમા મુનશી, જે ડ્રાફ્ટિંગ કમિટીમાં એકમાત્ર ગુજરાતી હતા. ત્યારબાદ 44 ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા? જવાબ આવશે શ્રીમતી એમ ફાતિમા બીવી. ત્યારબાદ 45 ભારતમાં વડી અદાલતોની સંખ્યા 24માંથી વધીને કેટલી થઈ? જવાબ આવશે 25, જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ અલગ થયું તેમાં એક નવી જે બની તે 25મી બની. 46 ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે શાની વ્યવસ્થા છે? જવાબ ન્યાય પંચાયતની. 47 ગ્રામ નગર અને તાલુકા પંચાયત જેની ત્રણેય સ્તરની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય છે? જવાબ આવશે જિલ્લા પંચાયત. ત્યારબાદ 48 ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? જવાબ આવશે હોસ્ટ નેમ, જે જીમેલ હોય તો એ હોસ્ટ નેમ કહેવાય. ત્યારબાદ 49 ફ્લાઇટ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ફ્લાઇટ. જવાબ આવશે સી ઓપ્શન, ક્રિકેટ. ત્યારબાદ 50 પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષમાં યોજાયો હતો? તો જે પ્રથમ, જવાબ આવશે 1975માં પ્રથમ વિશ્વકપ યોજાયો હતો. ત્યારબાદ 51 કયા ગુજરાતી સાહિત્યકારે જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી? તો જવાબ આવશે કવિ નર્મદ, કેમ કે રાજેન્દ્ર શાહ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી અને રઘુવીર ચૌધરી આ ચાર વ્યક્તિઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. ત્યારબાદ 52 ગુજરાતી ભાષાના શિરમોર સમો રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત થયો હતો? તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને એનાયત થયો હતો. ત્યારબાદ 53 વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો વિશ્વ રંગભૂમિ દિન 27 માર્ચ, ડી ઓપ્શન. ત્યારબાદ 54 નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. જોડકામાં જોઈએ તો એમાં 3 એટલે કે વર્લ્ડ ટ્યુબર ક્લોસિસ ડે એ આવશે 24 માર્ચ, પછી બીમાં 4 એન્ટી ટેરોરિઝમ ડે એમાં આવશે 21 મે, પછી ડીમાં બે વર્લ્ડ લેપ્રસી પ્રેડિકેશન ડે તો એમાં આવશે 30 જાન્યુઆરી,
અને સીમા એક એટલે કે ટીચર્સ ડે 5 સપ્ટેમ્બર. જોઈએ આગળ. 55. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું? જવાબ અટલ બિહારી વાજપેયીએ. જય જવાન જય કિસાન પૂછે તો આપણા શાસ્ત્રીજી જવાબ આવશે, જ્યારે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન હોય તો અટલ બિહારી વાજપેયી. 56. નીચે પૈકી શેમાં ટાર્કરિક એસિડ હોય છે? ટાર્ટરિક એસિડ છે તે શેમાં હોય છે? તો જવાબ આવશે આમલીમાં. ત્યારબાદ 57. ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે જસવંત મહેતા, તે ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ હતા. 58. અલંકાર ઓળખાવો. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે? જેવો શબ્દ આવ્યો તો આવશે ઉપમા. જેવું સમાન સરખું આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. નેક્સ્ટ 59. છંદ ઓળખાવો. ચોમાસું તો ખાસું ખૂબ, દિશે દુનિયા ડૂબાડૂબ, લોક ઉચ્ચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર. છંદ ઓળખાવવાનો છે તો જવાબ આવશે ચોપાઈ. ત્યારબાદ 60. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ ઘી તથા પાણીનું મિશ્રણ એને કહેવાય છે ગળગુથી, એ ઓપ્શન. ત્યારબાદ 61. આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે? 3 એક સરખી હશે ને 1 અલગ પડતી હશે. જોઈએ. ડી. ઉજળું એટલે દૂધ નહીં, તે અલગ પડે છે, બાકી 3 એ 3 છે તે એક સરખી છે. ઢમઢોલ માહે પોલ, ખાલી ચણો વાગે ઘણો, અધૂરો ઘડો છલકાઈ, આ બધી 3 સમાનાર્થી કહેવતો છે, આ અલગ પડે છે, ડી ઓપ્શન. ઓકે. 62. સાચી જોડણીવાળું શબ્દ જૂથ કયું છે? જવાબ આવશે સી, સંન્યાસી અથવા તો પુનરુચ્ચાર, તે સાચી જોડણી છે. ત્યારબાદ 63. મંદનો નજીકનો સમાનાર્થી કયો? મંદ એટલે ધીમું, સૌથી નજીકનો છે ધીમું સમાનાર્થી શબ્દ. ત્યારબાદ 64. માતા પિતા કયો સમાસ? બધાને ખબર છે દ્વંદ્વ, માતા અને પિતા. 65. સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો, તો જવાબ આવશે સુ વત્તા અચ્છ. 66. ક્ષણિક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? જવાબ આવશે શાશ્વત. 67. આંદોલિત થઈ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે? જવાબ રોમાંચિત થઈ ઉઠવું. 68. ભારતમાં સૌ પ્રથમ પૂરેપૂરું સૂર્ય શક્તિથી ચાલતું હવાઈ મથક ક્યાં બન્યું છે? જવાબ કોચીનમાં સૂર્ય ઉર્જાથી ચાલતું હવાઈ મથક બન્યું છે. 69. યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પર્યાવરણ સંબંધી એવોર્ડ આપવામાં આવ્યો, કયો? જવાબ છે ચેમ્પિયન ઓફ ધ અર્થ. નેક્સ્ટ 70. 2018ના વર્ષમાં ગુજરાતના કયા તબીબને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? જવાબ આવશે પંકજ શાહ, ડૉક્ટર પંકજ શાહને પદ્મશ્રી મળેલો. 71. એ એક રમકડું 5% નફો ઉમેરીને બીને વહેંચે છે, બી તે રમકડું 10% નફો ઉમેરીને સીને વહેંચે છે, જો સી તે રમકડું રૂપિયા 462માં ખરીદે છે તો એ રમકડું કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે? જવાબ આવશે 400 રૂપિયામાં. ત્યારબાદ 72. જો એ જેમ બી બરાબર 2:3 અને જો બી જેમ સી બરાબર 5:7 તો એ જેમ બી જેમ સી શોધો, તો જવાબ આવશે 10:15:21. ત્યારબાદ 73. 0.2×0.2+0.01 કાંસ પૂરો બીજો કાંસ ચાલુ
0.1 × 0.1 + 0.02 કાંસપુરો માઇનસ એક બરાબર કેટલા થાય? તો એનો જવાબ છે બી ઓપ્શન, 5/3. ત્યારબાદ 74, બે સંખ્યાનો તફાવત તે મોટી સંખ્યાના 20% જેટલો છે, જો નાની સંખ્યા 20 હોય તો મોટી સંખ્યા શોધો. જવાબ આવશે બી 25. ત્યારબાદ 75, 75 પ્રશ્નો છે તેનો જવાબ ગુસ્સા શોધવાનો છે. જવાબ આવે છે 4 − 15 ઘાત. ત્યારબાદ 76, 11 પરિણામોની સરેરાશ 50 છે, તેમાંથી પ્રથમ 5 પરિણામોની સરેરાશ 49 છે અને છેલ્લા 6 પરિણામોની સરેરાશ 52 હોય તો છઠ્ઠું પરિણામ શોધો. જવાબ આવશે બી ઓપ્શન 56. નેક્સ્ટ 77, 25 સેન્ટીમીટર તે 1 મીટરના કેટલા થાય? જવાબ આવશે 25%, 1 મીટરના 25% થાય. ત્યારબાદ 78, ₹500 4 વર્ષને અંતે વ્યાજ મુદ્દલ ₹660 થાય છે, જો 2% વધારે વ્યાજે મૂકવામાં આવે તો 5 વર્ષના અંતે સાદું વ્યાજ કેટલું થાય? જવાબ ₹250. ત્યારબાદ 79, 1 પુલ બનાવવા માટે 150 મજૂરને 45 દિવસ કામ કરવું પડે છે, 10 દિવસ પછી 25 મજૂરો પોતાના વતન ચાલ્યા જતા બાકીના મજૂરોને તે પુલ પૂરો કરતા કેટલા દિવસ લાગે? જવાબ બી ઓપ્શન 42 દિવસ લાગશે. ત્યારબાદ 80, 1 બાજુ ત્રિકોણની અંતઃવૃત્તની ત્રિજ્યા 20 સેન્ટીમીટર હોય તો તે ત્રિકોણની બાજુનું માપ શોધો. જવાબ આવશે 40√3. 81, 2 નળ A અને B થી એક હોજ ભરાતા અનુક્રમે 16 કલાક અને 24 કલાક લાગે છે, બંને નળ સાથે ખોલ્યા પછી કેટલા કલાક પછી બી નળને બંધ કરવાથી હોજને ભરાતા કુલ 12 કલાક લાગે? તો જવાબ આવશે 6 કલાક પછી. 82, 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં બમણી હતી, 15 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 1.5 ગણી હોય તો પિતાની હાલની ઉંમર શોધો. જવાબ આવશે 45 વર્ષ. ત્યારબાદ 83, 1 જાન્યુઆરી 2006ના રોજ શનિવાર હોય તો 1 જાન્યુઆરી 2010ના રોજ કયો વાર હશે? જવાબ આવશે સી ઓપ્શન, ગુરુવાર. ત્યારબાદ 84, 3/10 = 101 ખાલી જગ્યા. જવાબ આવશે સી ઓપ્શન, 10,202. ત્યારબાદ 85, જો SAND બરાબર VDQG અને જો સેન્ડ બરાબર VDQG તો બર્ડ બરાબર ELUG થાય તો લવ માટે કયો શબ્દ બનશે? તો જવાબ આવશે DORYH. 86, અ ખાલી જગ્યા ઓફ એરો વોઝ ફાયર્ડ એટ ધ ડિયર બાય ધ હન્ટર. જવાબ આવશે ક્યુઅર. ત્યારબાદ 87, અ થિંગ ધેટ ઇઝ નો લોંગર ઇન યુઝ. જવાબ આવશે બી ઓપ્શન, ઓબ્સોલેટ. ત્યારબાદ 88, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ મેરી. મેરીનું એન્ટોનિમ્સ કહેવાનું છે, તો જવાબ આવશે સેડ. ત્યારબાદ 89, વેન યુ ફોન આઈ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. જવાબ આવશે વોઝ વર્કિંગ, આઈ વોઝ વર્કિંગ ઇન ધ ગાર્ડન. 90, ડુ યુ નો ધ બોય ખાલી જગ્યા ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ. જવાબ આવશે ડી ઓપ્શન, હુ ઇઝ સ્ટેન્ડિંગ નેક્સ્ટ ટુ રમેશ. ત્યારબાદ 91, ખાલી જગ્યા
સુગર ઇઝ ધેર ઇન ધ બાઉલ, તો જવાબ આવશે હાઉ મચ, છેલ્લે પ્રશ્ન ચિહ્ન છે એટલે. ત્યારબાદ 92, વન હુ સ્પેશિયલાઇઝ ઇન બર્ડ, બર્ડનો જે સ્પેશિયાલિસ્ટ કોણ છે, તો જવાબ આવશે ઓર્નિથોલોજિસ્ટ, તે બર્ડ માટે સ્પેશિયાલિસ્ટ હોય છે. 93, ફિલ ઇન ધ ગેપ, ઓક્સિજન જેમ બર્ડન, તો કાર્બન ડાયોક્સાઇડ જેમ શું આવશે, જવાબ એક્સ્ટિંગ્યુઝ. ત્યારબાદ 94, ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર, તો જવાબ આવશે ધ ફ્યુ, ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર. 95, ગીવ ઓપોઝાઇટ જેન્ડર ફોર બુલોક, જવાબ આવશે હેફર. ત્યારબાદ 96, ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ, ધે આસ્ક મી માય નેમ, તો એનું પેસિવ વોઇસ થશે આઈ વોઝ આસ્ક માય નેમ બાય ધેમ. ત્યારબાદ 97, ગીવ પ્લુરલ ફોર્મ ઓફ ઇન્ડેક્સ, ઇન્ડેક્સનું પ્લુરલ કહેવાનું છે, જવાબ આવશે એ ઓપ્શન ઇન્ડિસિસ. ત્યારબાદ 98, ગીવ ધ નાઉન ફોર્મ ઓફ ડિગ, તો ડિગનું નાઉન ફોર્મ થશે ડિચ. 99, ધ નોવેલિસ્ટ એન્ડ પોઇટ્સ ખાલી જગ્યા ડેડ, જવાબ આવશે ઇઝ, ધ નોવેલિસ્ટ એન્ડ પોઇટ્સ ઇઝ ડેડ. 100, ખાલી જગ્યા કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન, જવાબ આવશે એની, જે ડી ઓપ્શનમાં છે, એની કમેન્ટ ઓન ડિમોનેટાઇઝેશન. તો મિત્રો, આ હતા 100 પ્રશ્નો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 2 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે તમને કેટલું આવડે છે અને કેટલું યાદ રહે છે. તો પ્રશ્નોના જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો. પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી ક્યાં જિલ્લામાં આવેલ છે? પ્રશ્ન નંબર 2, પ્રથમ ક્રિકેટ વિશ્વકપ ક્યાં વર્ષમાં યોજાયો હતો? આ બંને પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. અને જો મિત્રો, આ બધા વિડીયોની તમે PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમે જઈ અને બધી PDF મેળવી શકો છો. જો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો, અને હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.